વડોદરામાં મોયા મોયા નામની બીમારીથી પીડાતા બે બાળકોને એસએસજી હોસ્પિટલમાં સારવાર કરવામાં આવી છે. જે બીમારીમાં બાળકને મગજની નસમાં લોહી પહોંચવાનું બંધ થઈ જતું હોય છે અને આ બીમારીમાં બાળકને વારંવાર ખેંચ આવતી હોય છે, જેના કારણે બાળકને આગળ જતા પેરાલિસિસનો પણ સામનો કરવો પડી શકે છે. આ બીમારીનું નિદાન માટે 5-8 લાખનો ખર્ચ સર્જરીમાં થઈ જતો હોય છે, પરંતુ વડોદરા અને મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલમાં ફ્રી ઈડીએસ નામની સર્જરી કરી બે બાળકોને આ જટિલ બીમારીનો ઇલાજ કરી બાળકોને આ બીમારીમાંથી મુક્તિ પણ અપાવી છે. આ બીમારીના મોયા મોયા ડિઝીઝ છે. આ બીમારી બેસિકલી જાપાનમાં શોધાઈ હતી. આ બીમારીમાં મગજની જે મુખ્ય ધમનીઓ છે એમાં સોજો આવે છે, જેનાથી જે ધમનીઓ છે એ બ્લોક થઈ જાય છે ઓવર પીરિયડ ઓફ ટાઈમ, જેના લીધે બાળકમાં વારંવાર પેરાલિસિસનો એટેક આવે છે, મગજ માનસિક વિકાસ થતો નથી તથા હેમરેજ થઈ શકે છે અને વારંવાર ખેંચ આવી શકે છે. આપણે સયાજી હોસ્પિટલ ખાતે આ બીમારીનું નિદાન કર્યું છે અને તથા સક્સેસફુલ સર્જરી પરફોર્મ કરી છે. તો એસએસજી મેં ये जो पूरी टीम मिली है न्यूरो सर्जरी की, उनसे हमको काफ़ी रिलैक्सेशन हुआ है और काफ़ी उन्होंने बहुत अच्छी तरह से डायग्नोसिस करके और सक्सेसफुली सर्जरी की है. अराउंड 5-6 लाख प्राइवेट हॉस्पिटल में इसका खर्चा हमको बताया था और उसकी जगह यहाँ पर फ्री ऑफ चार्ज पूरी सर्जरी हुई है.